સુપ્રીમ કોર્ટ માન્ય અદાલતે અને ખંડપીઠે ખૂબ જ અગત્યનો ચુકાદો આપ્યો છે અને ચુકાદામાં સ્પષ્ટપણે એમણે નોંધ કરી છે કે દિલ્હીમાં જે ચૂંટાયેલી સરકાર છે, ચૂંટાયેલી પાંખ છે, લોકો એને પ્રશ્ન પૂછવાના છે અને એની સત્તા છે અધિકારીઓની બદલી કરવાની ને પોસ્ટિંગ કરવાની. સ્વાભાવિક છે કે આ શરૂઆતથી આવું હતું જ દિલ્હીમાં કે અધિકારીઓની પોસ્ટિંગ હોય, બદલી હોય, ટ્રાન્સફર હોય, વિજિલન્સ હોય, એ બધું મુખ્યમંત્રી અને ચૂંટાયેલી સરકારના હાથમાં હોય. પરંતુ જ્યારથી ભાજપ સરકાર આવી કેન્દ્રમાં, એમણે એલજી થ્રુ આખો દિલ્હી ઉપર કબજો કરી લીધો અને જેના કારણે દરેક ફાઇલ છે એલજીને ત્યાં પડી હોય, અધિકારીઓ છે એ મુખ્યમંત્રીનું ના માને, એલજીનું માને, અને કામ છે એ દિલ્હીવાસીઓનું રોકાતું હતું. અને માનનીય અદાલતશ્રીએ, સુપ્રીમ કોર્ટશ્રી અને ખંડપીઠે જે ચુકાદો આપ્યો છે, મને લાગે છે કે દિલ્હીવાસીઓની જીત છે. માનનીય અરવિંદ કેજરીવાલ જે સંઘર્ષ કરી 8 વર્ષ સુધી લડત ચલાવી, 8 વર્ષમાં દિલ્હીવાસીઓએ ઘણું સહન કર્યું છે, તો એમની જીત છે. ને સૌથી મોટી વાત એ છે કે આખા ભારતમાં એક મેસેજ ગયો છે કે અદાલતો, કોર્ટ હજી પણ આપણી એવી છે કે જેના ઉપર આપણે વિશ્વાસ મૂકી શકીએ છીએ અને આપણી વિશ્વાસ અકબંધ રાખી શકાય છે. અને એટલા માટે દરેક નાગરિકની, આમ જનતાની અને લોકતંત્રની જીત છે. અરવિંદ કેજરીવાલજીને આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તાની જીત છે અને સાથે સાથે દિલ્હીની 2 કરોડ જનતાની જીત છે. ને હવે દિલ્હીમાં એટલી સ્પીડે વિકાસના કામો થશે, કારણ કે ફાઇલો છે એ બહુ અટવાતી જતી હતી, અધિકારીઓ છે મનમાની કરતા હતા એલજીના કહેવાથી અને કામમાં રોડા નાખતા હતા. તમે વિચાર કરો કે મોહલા ક્લિનિકમાં ડૉક્ટરનો પગાર ન થાય, લેબ ટેસ્ટના પૈસા ન ચૂકવાય, એટલે જનતાને શું થાય? કેજરીવાલજી કામ નથી કરતા અને એ મેસેજ જતો હતો. પણ આજે દિલ્હીની જનતા ખુશ છે અને હવે ખૂબ સારા કામ થશે. અને આવી જ રીતે હવે ભાજપ સરકાર ત્યાં રોડા ન નાખે, પાપના ભાગીદાર ન થાય, એ પણ અમારી વિનંતી છે. ઈશુદાનભાઈ, એવું લાગે છે કે બીજેપી સરકારે આમ આદમી પાર્ટી જોડે તો અન્યાય કર્યો, પણ ત્યાં સાથે સાથે દિલ્હીની જનતા જોડે બી અન્યાય કર્યો. બિલકુલ, 8 વર્ષ સુધી તમે જુઓ કેટલીક જગ્યા ઉપર એટલા બધા કામો છે અટવાઈને પડ્યા છે. એટલે આજે સુપ્રીમ કોર્ટની ન્યાયાધીશશ્રીઓએ જે ચુકાદો આપ્યો છે, સ્પષ્ટ છે કે ચૂંટાયેલને કોઈ પૂછશે ને. આજે માની લો કે ખંભાળિયામાં હું વિધાનસભા લડ્યો છું, પણ જે ધારાસભ્ય જીત્યા છે એની જવાબદારી છે, પણ મારી જવાબદારી છે, મને પૂછશે. હવે કોઈ અધિકારી છે, ચીફ ઓફિસર કે ડેપ્યુટી કલેક્ટર છે, એને કોઈ પૂછશે નહીં. એટલે સ્વાભાવિક છે કે અધિકારીઓ પાસે કોઈ જનતા છે એ જવાબ નથી માંગવાની કે તમે કામ કર્યા છે કે નથી કર્યા. તો અધિકારીઓ ત્યારે જ કામ કરે છે જ્યારે એના ઉપર દબાવ હોય છે. એટલે અરવિંદ કેજરીવાલજી અને દિલ્હીની જનતાની તો જીત છે, પણ 8 વર્ષ સુધી દિલ્હી જનતાને ખૂબ મોટું નુકસાન પણ થયું છે, લોસ પણ થયો છે.